નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે આસપાસ પર્યાવરણ આજે આપણે આગળનો પાઠ શીખીશું પાઠ નવ આવરે વરસાદ અપ્પુ કેળા ખાય છે અપ્પુને કેળા પસંદ છે તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો એક દિવસ એણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે અપ્પુને થયું મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થયો એણે ધરાઈને પાણી પીધું તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું કેળાના વૃક્ષમાં નાખ્યું પાણી મળ્યું ને કેળાના વૃક્ષ જીવંત બન્યા તમે જોયું હશે કે ઘણી વાર પાણી ન મળે તો વૃક્ષ છે એ કરમાઈ જાય છે અને નમી જાય છે અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ હવે અપ્પુ દરરોજ કેળાના વૃક્ષ પરથી કેળા ખાતો હતો એટલે એણે એવું કીધું કે તમે મને રોજ આવી રીતે સરસ સ્વાદિષ્ટ અને પાકા કેળા ખવડાવો છો તો હું પણ તમારી માટે હવે મારા સૂંઢમાં ભરીને રોજ પાણી લઈ આવીશ તમે વાંચ્યું કે અપ્પુએ કેળાના વૃક્ષોને પાણી પાયું પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે તો કે જમીનમાંથી મૂળમાંથી જમીનમાં પાણી હોય છે એટલે કે એમાંથી બીજા વૃક્ષો છે આપણે બહાર હાઈવે પર જઈએ આપણા ઘરની આજુબાજુમાં પા વૃક્ષો હોય તો આપણે પીવડાવતા હોય આપણા ઘરમાં આપણે વૃક્ષો ઉગાડ્યા હોય તો આપણે પાણી પીવડાવતા હોય પણ બહાર ત્યાં રોડ ઉપર કે હાઈવે પર હોય છે ત્યાં કોઈ પાણી પીવડાવવા જતું નથી એ વૃક્ષો છે એ શું કરે છે જમીનમાંથી પાણીના મૂળ દ્વારા પાણી મેળવે છે વૃક્ષો મોટા ભાગે વરસાદથી પાણી મેળવે છે જ્યારે વરસાદ ન પડે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે હવે એક સરસ મજાની કવિતા છે આવ્યા વાદળા ગોરા થઈ ને કાળા થઈને આવ્યા વાદળા જાદુ લઈને શ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે આવ્યા વાદળા જાદુ લઈને પડમાં આવે ને પળમાં જાય ક્યારેક મહિનો ના દેખાય ક્યારેક પાછા એવા ઠરતા ટાળો તો એ વાદળા ના ટરતા આવ્યા વાદળ જાદુ લઈને ક્યારેક ગરજે ક્યારેક વરસે ક્યારેક મેઘ ધનુષ્ય થઈ દેશે ક્યારેક કરા સ્વરૂપે વરસે ત્યારે ઝાડ પાનને તરશે આવ્યા વાદળ જાદુ લઈને ગોરા થઈને કાળા થઈને શું કહે છે કે વાદળા છે એ ક્યારેક ગોરા હોય છે ક્યારેક કાળા હોય છે તો લેખકને શું દેખાય છે શ્વાન એટલે કે કૂતરો હરણ હાથી ઘોડા એવું બધું વાદળામાં દેખાય છે તમે ક્યારેક ઉપર આકાશમાં વાદળા જોતા હશો તમને એવું થતું હશે તમે કહેતા હશો કે મમ્મી જોતો કેવું દેખાય છે એવું થાય છે ક્યારે સૂતા હોય ત્યારે જોયું હોય આકાશમાં તો ક્યારેક હરણા થઈને ક્યારેક હરણા થઈને આવે છે દોડી કરે છે એટલે શું છે વાદળા જાદુ લઈને ક્યારેક આવે ને ક્યારેક જતા રે ક્યારેક તો મહિનાઓ સુધી દેખાતા નથી ક્યારેક ગરજે છે ક્યારેક તો એટલો બધો અવાજ આવે ને આપણને આ હા એટલો બધો વરસાદ આવશે પણ ખાલી ગરજે જ તે વરસાદ વરસે નહીં તો ક્યારેક વરસે છે ક્યારેક તો આપણને મેઘધનુષ્ય ધનુષ્ય પણ જોવા મળે છે સરસ મજાનું કાવ્ય છે ચલો અહીં આપણો પાઠ નવ પૂર્ણ થાય છે હોમવર્કમાં તમારે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન એકથી ચાર લખવાના જેનો સોલ્યુશન આપણે આવતા પેરેડમાં કરીશું